નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં તો મિત્રો આજના આ સમયમાં લગભગ મોટા મોટાભાગના લોકો પાસે વાહન છે કોઈ પાસે કાર છે તો કોઈ પાસે રિક્ષા છકડો જેવા થ્રી વ્હીલર વાહન છે અને એ ના હોય તો ટુ વ્હીલર બાઇક સ્કૂટર જેવા વાહન તો ધરાવે જ છે તો મિત્રો વાહનો વધવાના કારણે આપણે ગમે તેટલી સાવચેતી અને કાળજી રાખીને વાહન ચલાવીએ પણ ન કરે નારાયણ અને કોઈ બીજી વ્યક્તિની ભૂલના કારણે તે આપણી સાથે આવીને ટકરાય તો પછી આપણી ગેરહાજરીમાં આપણા પરિવારનું શું આ બાબતમાં દરેક વ્યક્તિએ વિચાર કરવા જેવો છે આ માટે કેન્દ્ર સરકારે દરેક વ્યક્તિને પોસાય તેવી વીમા યોજના અમલમાં મૂકેલ છે જેનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના તો આજના આ વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના બાર રૂપિયામાં મેળવો બે લાખ રૂપિયાનો વીમો તો જી હા મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ માત્ર રૂપિયા બારમાં બે લાખનો વીમો મળી રહ્યો છે તો આપણે તે યોજના વિશેની માહિતી જોતા જઈએ તો મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં આપણે સૌપ્રથમ યોજનાનો હેતુ જોઈએ તો આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતાના કિસ્સામાં રૂપિયા બે લાખનું વીમા કવચ પૂરું પાડવાનો આ યોજનાનો હેતુ છે ત્યારબાદ આગળ જોઈએ તો યોજના માટેની યોગ્યતા તો બધા જ બચત ખાતા ધારક એટલે કે ખાતેદાર કે જેમની ઉંમર અઢાર થી સિત્તેર વર્ષની હોય તેવા લોકો આ યોજનામાં જોડાઈ શકે છે તો મિત્રો જે કોઈ વ્યક્તિ અઢાર થી સિત્તેર વર્ષની હોય અને તે પોતે એક બચત ખાતું ધરાવતી હોય તે વ્યક્તિઓ આ યોજનામાં જોડાઈ શકે છે ત્યાર પછી આપણે આગળ પ્રીમિયમ એટલે કે વીમાની ભરવાની રકમ વિશે વાત કરીએ તો વાર્ષિક પ્રીમિયમ વ્યક્તિ દીઠ ફક્ત રૂપિયા બાર છે તો આજના મોંઘવારીના સમયમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે જે બાળકોને આપણે ફ્યુઝ કેડબરી કે ડેરી મિલ્ક કોઈ પણ ચોકલેટ અપાવીએ છીએ તો તે પણ વીસ રૂપિયાની આવે છે તો આ એક સામાન્ય ચોકલેટથી પણ સસ્તી કિંમતમાં એટલે કે ઓછા રૂપિયામાં આપણને બે લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડી રહેશે તો આ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એક બહુ જ સારી યોજના કહી શકાય તે ઉપરાંત તેમાં જોઈએ તો રિન્યૂ માટે કોઈ પણ ફોર્મ ભરવાની જરૂર નથી અને તે ઓટો રિન્યૂ થઈ જશે અને આ યોજના કાયમ માટે ચાલુ રહેશે પણ તેના માટે આપના ખાતામાં જરૂરિયાત મુજબનું બેલેન્સ હોવું જરૂરી છે તો આપના ખાતામાં આ યોજના કાયમ માટે ચાલુ રહેશે ત્યાર પછી મિત્રો આપણે આ યોજનાના ફાયદાઓની વાત કરીએ તો આકસ્મિક મૃત્યુના સંજોગોમાં રૂપિયા બે લાખની વીમા રાશિ મળવાપાત્ર થાય છે ત્યાર પછી અકસ્માતમાં સંપૂર્ણ અને કાયમી બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ ગુમાવવા અથવા એક આંખની દ્રષ્ટિ ગુમાવી અને એક પગ અથવા એક હાથ ગુમાવો જેવા સંજોગોમાં રૂપિયા બે લાખની વીમા રાશિ મળવાપાત્ર થાય છે અને અને એક આંખની નજર ગુમાવીએથી અથવા તો એક હાથ કે પગ બિન ઉપયોગી થઈએથી રૂપિયા એક લાખ સુધીની વીમા રાશિ મળવા પાત્ર થાય છે જે વીમા કંપની દ્વારા આપવામાં આવે છે તો મિત્રો હવે આપણે લાભની વાત તો કરી ગયા પણ તેનો દાવો એટલે કે ક્લેમ ક્યાં કરવો તો અકસ્માતના બનાવના ત્રીસ દિવસમાં જે તે બેંકમાં આ બાબતનો ક્લેમ એટલે કે દાવા ફોર્મ રજૂ કરવાનું હોય છે અને તેની સાથે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મરણનો દાખલો તે ઉપરાંત જો એફઆઈઆર થયેલ હોય તો એફઆઈઆરની નકલ પણ સામેલ રાખવાની રહેશે અને પંદરથી ત્રીસ દિવસમાં જે નોમિની હશે તેઓના ખાતામાં રકમ મળી જશે અને જો નોમિની રજિસ્ટર થયેલ નહીં હોય તો સક્ષમ સત્તાધિકારીનું વારસા પ્રમાણપત્ર મેળવી અને તેઓના વારસદારના ખાતામાં આ રકમ મળી જશે હવે આપણે જોઈએ કે આ ફોર્મ ક્યાં ભરવું તો કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંક કે જેમાં આપ બચત ખાતું ધરાવતા હોય તે બેન્કમાં જઈ અને આપને કહેવાનું રહેશે કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું ફોર્મ આપો અથવા તો એમ પણ કહી શકો છો કે બાર રૂપિયાના વીમા યોજનાનું ફોર્મ આપો જે તમે કહેશો એટલે તમને ફોર્મ પૂરું પાડવામાં આવશે જે માત્ર એક પાનાનું ફોર્મ છે અને તે ભરી અને આપની બેંકમાં જમા કરાવવાનું રહેશે જેમાં ડોક્યુમેન્ટ બાબતે આપણે વાત કરીએ કે આ યોજનામાં જોડાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે

આ બાજુએ અહીંયા જે જે બેંક વીમા કંપની સાથે જોડાયેલ છે તે વીમા કંપનીનું નામ અને તેનો લોગો જોવા મળશે અને જમણી બાજુએ જે તે બેંકનું નામ અને તે બેંકનો લોગો જોવા મળશે ત્યાર પછી આ પ્રમાણેનું ફોર્મ જોવા મળશે જે સંમતિ તેમજ ઘોષણા ફોર્મ છે તો અહીંયા સૌપ્રથમ બેંક બચત ખાતા નંબર તો આ બોક્સમાં તમારે તમારો બચત ખાતા નંબર લખી લેવાનો છે જે તમે ગુજરાતી અથવા તો અંગ્રેજી કોઈપણ ભાષામાં લખી શકો છો ત્યાર પછી ક્રમ નંબર એક ઉપર તમારે તમારું પૂરું નામ લખી લેવાનું છે ત્યારબાદ ક્રમ નંબર બેમાં તમારું પૂરેપૂરું સરનામું લખી લેવાનું છે જેથી કરી અને કોઈ વ્યવહાર થાય તો તમને ટપાલ મળી જાય ત્યાર પછી ક્રમ નંબર ત્રણ ઉપર છે જન્મ તારીખ તો અહીંયા ત્રણ નંબરમાં આપને આપની જન્મ તારીખ લખી લેવાની રહેશે ત્યાર પછી ક્રમ નંબર ચાર ઉપર છે ઈમેલ આઈડી જો ઇમેલ આઈડી ધરાવતા હોય તો લખી લેવાનું નહીંતર તે ફરજિયાત નથી ઓપ્શનલ છે ત્યાર પછી ઉપરની બાજુએ ક્રમ નંબર પાંચમાં મોબાઈલ સ્લેશ સંપર્ક નંબર તો અહીંયા આપણે આપનો મોબાઈલ નંબર અથવા તો લેન્ડલાઈન નંબર હોય તો નાખી દેવાનો છે ત્યાર પછી ક્રમ નંબર છ છે આધાર નંબર તો અહીંયા અરજદારે પોતાનો આધાર નંબર લખી લેવાનો છે ત્યાર પછી ક્રમ નંબર સાત છે કે કોઈ પણ પ્રકારની ખોડ ખાપણ એટલે કે ડિસેબિલિટીથી પીડાવ છો તો અહીંયા આપણે હા અથવા ના રાખવાનું રહેશે જો હા હોય તો નાને ચેકી નાખવાનું અને જો ના હોય તો હા ને ચેંકી નાખવાનું અને જો હા હોય તો આપણે તેની નીચેની વિગતો આપવાની રહેશે કે તમારે કયા પ્રકારની ખોડ પણ છે કે નોમિની વારસદાર જો હોય તો તેનું નામ સરનામું તેની સાથેનો સંબંધ તો નોમિનીનું નામ અને તેની સાથેનો સંબંધ તથા સરનામું અહીંયા દર્શાવવાનું રહેશે ત્યાર પછી ક્રમ નંબર નવ ઉપર જોઈએ તો જો નોમિની વારસદાર સગીર હોય તો તેના વાલીનું નામ અને સરનામું આપવાનું રહેશે એટલે કે તમે જે નોમિની દર્શાવો છો તે નોમિની અઢાર વર્ષથી નીચેની ઉંમરના હોય તો તેના વાલીનું નામ અને સરનામું પણ અહીંયા દર્શાવવાનું રહેશે તો આટલી વિગતો લખ્યા પછી આપણે કોઈ પણ જાતની વિગત લખવાની નથી અહીંયા આપણે નીચે આવી જવાનું છે તો અહીંયા તમે જે લાલ ચોકડી જોઈ રહ્યા છો તેની સામે અહીંયા અરજદાર એટલે કે ખાતેદારે પોતાની સહી કરી દેવાની છે ત્યારબાદ અહીંયા તારીખ લખી અને આ ફોર્મ જે તે બેંક એટલે કે તમે જ્યાં બેંક એકાઉન્ટ ધરાવતા હોય ત્યાં જમા કરાવી દેવાનું છે તો આટલું કરવાથી તમારી જે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે તે શરૂ થઈ જશે અને ત્યાર પછી ક્રમશઃ વર્ષો વર્ષ તે તમારા ખાતામાંથી ઓટો ડેબિટ થઈ જશે તો આમ એકદમ સરળતાથી તમે માત્ર સામાન્ય બાર રૂપિયામાં જે બે લાખ રૂપિયાનું વીમા કવચ મેળવી શકો છો અને આ વીમા વીમા કવચ એ અકસ્માત યોજના છે એટલે કે અકસ્માતમાં જો કોઈનું મૃત્યુ થાય છે અથવા તો કાયમી ખોટ ખાપણ આવે છે તો તેમાં તમને સહાય મળવા પાત્ર થાય છે તો તે ઉપરાંત મિત્રો જો તમને આ ફોર્મ જોતું હોય તો આપણી વેબસાઇટ છે ટ્રીક ગુજરાતી ડોટ કોમ તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી જઈ અને તમે આની વિગતવાર માહિતી વાંચી પણ શકો છો અને ત્યાં ફોર્મની લિંક પણ મળી જશે અને જો દાવો કે ક્લેમ કરવો હોય તો ક્લેમ એટલે કે દાવાનું ફોર્મ પણ આપને ત્યાંથી મળી જશે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ